બે દિવસ અગાઉ સસલાનો શિકાર કરતા પકડાયેલા આરોપીઓને ઢોર માર મારવામાં આવતા ભુજની જીકે જનરલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે ફોરેસ્ટ વિભાગના અધિકારીને છાવરવા ખુદ અધિકારી પણ આવ્યા મેદાને પણ કોઈને એ કેટલું વ્યાજબી કહેવાય આવા અનેક પ્રશ્નો લોકોમાં ચર્ચાનો વિષય બન્યા છે તેમજ ફોરેસ્ટ અધિકારી પર આક્ષેપ પણ લગાવવામાં આવ્યો છે નલિયા દક્ષિણ રેન્જે બે અગાઉ અબડાસા તાલુકાના ચિયાસર ગામથી બોહા તરફ જતા ડામર રોડ પર ચિયાસર ગામની પડતર જમીનમાં વન્યપ્રાણી માદા જીવ એકનો બાર બોર બંદૂક હથિયાર વડે શિકાર કરતા એક પડેયાર હાફીઝ કાસમ ભાઈ તાલુકા અબડાસા અને આરોપી નંબર બે બાફણ હારૂન તાલુકા અબડાસાને પકડી પાડ્યો હતો વન્ય પ્રાણી સંરક્ષણ અધિનિયમ ઓગણીસો છોત્તેરમાં દર્શાવેલ શેડ્યુલ બે પાર્ટ એ મેમસ વન્ય પ્રાણી હોય આરોપીઓ વન્ય પ્રાણી સંરક્ષણ અધિનિયમ ઓગણીસો ત્રાણુંની કલમ મુજબનો

આ બનાવની વધુ માહિતી લેવા માટે લાઈવ ગુજરાત ન્યૂઝે પર નલિયા દક્ષિણ રેન્જ ફોરેસ્ટ ઓફિસર કનકસિંહ રાઠોડનો મોબાઈલથી સંપર્ક કરતાં તેમણે ફોન ઉપાડવામાં નિસરતા દાખવી હતી બાદમાં યુવરાજસિંહે પોતાના કર્મચારીનો લૂલો બચાવ પણ કર્યો હતો પરંતુ માર મારવામાં આવ્યો હતો જે નરી આંખે દેખાઈ આવે છે પણ આ ફોરેસ્ટના અધિકારીને કેમ ન દેખાયું તે એક નવાની વાત કહેવાય બ્યુરો રિપોર્ટ લાઈવ ગુજરાત ન્યૂઝ